રાજાની રાણીની વાત કરી કીર્તનની અંદર, કે રાજાની એક વાઘરેણ હતી અને એ પોતે બિચારું દાંતન પેલા કાપેલા અને આપણું ગામડા ગામની અંદર લોકોને દાંતન બધા આપતો હતો, બ્રશ થઈ ગયા બધા, પણ ગામડા ગામમાં હજુ પણ લોકો દાંતન કરે છે. પણ ત્યાં રિવાજ એવો પ્રથમ કે વાઘરે લોકો હોય એ દાંતન બાવરિયાથી કાપી લાવે સરસને, પછી ઘરે ઘર આપવા જાય, એટલે સાંજે સંધ્યાવાળું થાય ત્યારે ઘરે મૂકવા જાય અને ત્યાંથી લોકો પોતાનું જે રાંધેલું કે અનાજ હોય બધેલું હોય એને થોડું આપે, એમ ઘરે ઘરે નાખવા જાય અને ટુકડા મળે એ ખાઈને પોતાનો નિર્વાહ કરે. આવી વાઘરેણ આ જાતનું પોતાનું કાર્ય નતું કરતી હતી. એમાંથી વળી કોઈ વખત એવો પ્રસંગ આવી ગયો અને રાજાને પોતાની ઈચ્છા જોઈ, જરા વાઘરેણ શરીરે રૂપાળી હતી તે રાજાને થયું આપણે રાણી બનાવી દઈએ, એટલે રાણી કરી દીધી એકદમ. આ તો જો આ રોડમાંથી કરોડપતિ થઈ ગયા ને રાજ મળી ગયું જબરજસ્ત, સુખ સુખના ડગલા. એટલે એ પછી રાજાને ત્યાં તો રહેવાનું, ખાવાનું, પીવાનું, દાસ દાસીઓ કામ કરે, બીજું ત્રીજું કરે, એને કોઈ જાતનું વાંધો જ ના રહ્યો. પછી કંઈ દાંતન કાપવાનું નહીં, રોટલા માગવાનું રહ્યું નહીં, બધું શાંતિ સામેથી એને થાળ ભરીને આવે, કે જેને માગવા જવું પડતું હતું એની પાસે એને લોકો માગે, એની પાસે માગે, એની પાસે એને જમવાનું તૈયાર આવે. હવે આવું બધું સરસ રીતે દરરોજ થાય. રાજાના મહેલ કેટલા, એની અંદર બધા રૂમો હોય, જ્યાં રૂમમાં બેસવું હોય, ફરવું હોય, કરવું હોય, બધું સારી રીતે દરરોજ બજારમાં ગમે ત્યાં ફરવા જવું હોય તો પણ સારી રીતે બધી સગવડો બધી થઈ, એટલે બધી રીતની સગવડ વ્યવસ્થિત. પણ આ રીતે 2-3 મહિના થયા પણ એ સુકાતી જાય. હવે આવું સરસ જ્યારે જ્ઞાતું મળતું ત્યારે સુકાવાનું, પેલો તો રોટલા કુકડા માગી અરે કકડા માગી માગીને ખાતી હતી, ત્યાં તાજી ખરેખરી તાજી હતી. પણ આ રાજાના ઘરે આવ્યા પછી સુકાવા માંડી અને તારા શરીર જરા એવું થવા માંડ્યું. એટલે રાજાએ ઘણી દવાઓ કરી, સારામાં સારા ડૉક્ટરો જે સ્પેશિયાલિસ્ટ જેટલા હોય એટલા બધા સારામાં સારા વર્લ્ડમાં ગણાતા હોય એવા ડૉક્ટરોની દવા બધી કરાવી. પણ પહેલાં કે દવા લાગુ થાય નહીં, કેટલાકને એવું હોય છે ને ડૉક્ટર તમારે કે દવા લાગુ ના થાય, તમારે કિરણ ડિક્ટર સમજી લે કે આની કંઈક ઉપાય છે, પછી કરી દે સીધે સીધે, એટલે પહેલે તરત જ તૈયાર થઈને જાય મને મટી ગયો. એટલે શું માનસિક એવી કેટલીક અમથી મનની રીતે કેટલાક રોગ હોય છે, કેન્સર મનના રોગ, એટલે કાંઈ મન શરીરમાં કશું જ ના હોય પણ મનથી એક એવું થયું આવું છે આવું છે બસ, તો એનો ઈલાજ આવા ડૉક્ટરો જાણે કે આ બરો છે અને મનનું દુકાને કંઈ છે નહીં. પણ એને જો કંઈક પાછું એવું ના કહે તો પછી એનું થાય, પણ એને એવું જ કહે કે એને જાણે કે આ મને બરો દવા અસર થઈ ગઈ, પછી પાણી આપ્યું હોય તોય ભલે ને બીજી ગમે એવી ગોળી આપી હોય તોય વાંધો ના આવે, પણ એના મનને થાય કે ના મને મટી ગયું. એટલે આને પણ બિચારીને ઘણી દવાઓ બીજી અસર કરે, કારણ એનો હતો મનનો રોગ, એનો રોગ જુદી જાતનો હતો, એને કંઈ શરીરનો કોઈ રોગ હતો નહીં. એટલે પછી એ રાજાએ બહુ ઉપચાર કર્યા, પછી શું થયું પછી મેં કહ્યું ને અમારા કિરણ ડૉક્ટર જેવા ડૉક્ટર સારા અનુભવી આવી ગયા, તો એને વિચાર કર્યો કે ભાઈ આને આ રાણી આવ્યા છે ક્યાંથી એની તપાસ કરો પહેલાં, એકદમ રાણી થઈ ગયા છે તો તપાસ કરો પહેલું, કે આપણે નથી કેટલી વખત જોઈએ છે ને ભાઈ આ છોકરાનું મોસળ ક્યાં છે, આ ક્યાંથી આવ્યું છે, કેમ આમ થયું છે, એ બધું આપણે પછી તપાસીએ. ત્યારે મેંથી ઊંડું નીકળે કે હા એના મોસાળનું દાખ લાગે, કાં તો એની આગળની સોબત એવી છે, આ બધી પછી પાછળ નીકળે. એવી રીતે આને કહ્યું કે આને પહેલું મૂળ જ આવી ખરી, પણ પછી જોયું તપાસ કરતાં કરતાં થયું કાં તો પેલા ભાગરેન છે અને આ રીતે તો ટુકડા માગીને ખાતી બિચારી દાંતન આપીને અને આ રીતે છે, એટલે એને બીજું કાંઈ છે નહીં, કારણ કે એને જે ટેવ પડી છે કે દરરોજ ટુકડા માગવાનો કે મળતું નથી એટલે ઉકાતી જાય, બીજું કાંઈ કારણ નથી, એને ખાવાનું મળે બધું છે, પણ દરરોજ પેલી જાય ને કે જય માવડી મહાલક્ષ્મી ટુકડો ટુકડો દેજે એવું જે બોલે અને પેલા ટુકડો ઘરમાંથી મળે એ સાંભળીને સંતોષ થાય અને એને ખાઈને પોતે રાજી રહેતી. એટલે પેલા જાણે ગાનું આ છે, એટલે પછી રાજાને કે બસ આપણે દવા કરીએ બહુ સારું છે. પછી એને જે ઓયડા હતા 10-12 ઓયડા, એ 10-12 ઓયડાની બધી રીતે વ્યવસ્થા રાખી અને ત્યાં કોઈને જવાનું નહીં, એના એ છે ત્યાં રૂમમાં અને એ બધી વ્યવસ્થા કરી, ત્યાં કોઈને જવું નહીં મહિના સુધી અને એ પ્રમાણે વ્યવસ્થા કરી દીધી. અને પછી પેલીને કહ્યું કે જો આ બધા ઓયડામાં છે અને બધે ઠેકાને ટુકડા રોટલાના જે હોય ને મૂકી દીધા બધે ઠેકાને, અને પછી એને કહ્યું કે આ તારે દરરોજ માગવાના, દરરોજ તારે માગી લેવાના અને એને ખાઈને તારે મજા કરવી. એટલે બિચારી એ પ્રમાણે દરરોજ કરવા લાગી, જય મહાલક્ષ્મી ટુકડો દેજે, પછી એ ટુકડો પોતે લઈ લે આમ ખોરામ નાખે પોતાના, પેલા કંઈ થારી કે સોનાની થારી કે નહીં, આ સોનાની થારી જમતી હતી પણ એને આ લુગડામાં નાખે
એ ટુકડા ભેગા કરે અને એ મજાથી ખાય. એક મહિનો ખાધો તે જોગી માર કે પબેડા જેવી થઈ ગઈ. તાજી માજી આમ હરતી ફરતીને ગુલાબી બધું સરસ રીતનું થઈ ગયું. પબેડા જોગી બાપા બહુ સરસ વાત કરતા, એટલે કે હું પબેડા જેવી થઈ ગઈ, તાજી માજીને હસતી રમતી બધી થઈ ગઈ. પછી પેલા રાજા કહે, અરે તમે આ શું દવા કરી, એનો ઇલાજ શું છે? કે કહેવા જેવો નથી, બરોબર છે, અમારી દવા સારામાં સારી લાગુ થઈ ગઈ. પછી રાજાએ બહુ કહ્યું ત્યારે કે એને આવો રોગ છે, આ તો મૂળ જેવો કંઈ અલ્પી જ્ઞાતિથી આવેલી, હવે એને તમે આવું મોટું સુખ આપી દીધું કે એને ગમે ખરું, એને આ મહામાલ છે એવું મનાયું જ નથી કે તમે જે આ રાજમાં લાવ્યા છો, રાજમાં બધી સમૃદ્ધિ આપી છે, એને ખબર જ નથી કે આ મને મહા અમૂલ્ય લાભ મળી ગયો છે. હું આવા કંગાલ નથી, રાંક નથી, ગરીબ નથી, મારે ટુકડા માગવા નથી, એવી એને જે મનમાં થવું જોઈએ થયું જ નથી. એનો કેફ આવ્યો જ નથી એને, એટલે બિચારી ટુકડા માગવાની અંદર આ છે, એટલે એનો રોગ આ જ હતો. એને દરરોજ માગવાનું, એ માગવાનું ન મળે એટલે હુકાતી હતી. આ રિવાજ કર્યો એટલે કરે છે. રાજા કે મારીને કાઢો બારી, આવું તો આપણે કાંઈ ચાલતું છે, એ કાઢી મૂકી. એટલે કહેવાની વસ્તુ શું છે કે આપણે પણ આવે જ્યારે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીત સંત યોગીજી મહારાજ જેવા મળ્યા, તો હજુ કલ્યાણ હરું ફાંફા મારે કોકને ત્યાં જે મને જરા મારું આ કામ થાય એવું કરો ને. અરે કામ થાય કે ના થાય એને પૂછવાનું શું, દોરા હું ધાગા છું, માથા કોઈ નમાવાનો છે જ નહીં, બધા સારા છે સૌ સૌની રીતે, આપણને મળે સર્વોપરી છે. એટલે દ્રઢતાથી જો આપણે રહીએ તો મનમાં ઢચુ પચુ ના થાય કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આપણું સારું થશે કે નહીં થાય. આપણું સારું થવાનું જ છે, આપણું કલ્યાણ એ થવાનું છે, આ લોકને પરલોક બે સુધરવાનું છે.